આપણે પૂરું કર્યું સંખ્યા પદ્ધતિઓ હવે જોઈએ બીજું ચેપ્ટર બહુપદીઓ તો મિત્રો આગળ ધોરણોમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ ઘણી બધી સંખ્યાઓથી આપણે વાકેફ છીએ એના ઉપરથી બહુપદીઓ ખરેખર બહુપદીઓ એટલે શું તો કે ભાઈ બે કે બે કરતાં વધારે પદ ગાણીતીય સંબંધો સાથે જોડાયેલા હોય બરાબર બે કે બે કરતાં વધુ પદ બે કે તેથી વધુ પદ ગાણીતીય સંબંધ સંબંધીય સંબંધ સંબંધ એટલે શું સરવાળો બાદ બાકી ગુણાકાર કે ભાગાકાર આ ચાર પ્રકારના સંબંધ હોય તો આવા સંબંધોથી જોડાયેલા હોય એને આપણે પેલા તો શું કહેશું તો કે પદ બરાબર હવે પદ એટલે પાછું શું થાય તો કે ભાઈ જો પદ એટલે ખરેખર શું થયું તો કે અચળ સંખ્યા અને ચળ જો આ બંનેનો ગુણાકાર હોય તો આપણે એને કહી શકીએ એક પદ હવે આવા ઘણા બધા પદ ઘણા બધા એટલે કેટલા તો કે બે કે બે કરતા વધુ કેની સાથે ગાણિતીય સંબંધ સાથે જોડાયેલા હોય અને ગાણીતીય સંબંધ એટલે શું તફાવત સરવાળો ગુણાકાર કે ભાગાકાર સાથે જોડાયેલા હોય અને જે આપણને સ્વરૂપ મળે છે એને કહેવાય બહુ બધી ચલ તો કે ભાઈ એવી સંજ્ઞાઓ કે જેની કિંમત કાંઈ નિશ્ચિત હોતી નથી સામાન્ય રીતે ચલ તરીકે આપણે શું લખીએ છીએ સંજ્ઞામાં સાંકેતિક રીતે એક્સ વાય ઝેડ અને ટી આવા સંકેતનો ઉપયોગ આપણે ચલ તરીકે કરીએ છીએ જ્યારે અચળ સંખ્યાને દર્શાવવા માટે એ બી સી ડી જેવા સંકેતનો ઉપયોગ પણ કરીએ છીએ આ કોઈ નિશ્ચિત નથી તમને એમ થાય કે મારે એક્સ વાય ઝેડ ટી કે કોઈ બીજા અન્ય શબ્દો એને મારે અચળ તરીકે લખવા છે અને એ બી સી ડી એને મારે ચલ તરીકે લખવા છે લખી શકાય પણ ત્યાં આપણે ચોખવટ કરવી પડે કે અહીંયા મેં એક્સ વાય ઝેડ ટી એવા સંકેતોને ચલ તરીકે લીધા છે કે અચળ સંખ્યા તરીકે લીધેલા છે તો ફરી એક વખત ચલ કોને કહેશું તો કે એવા સંકેતો કે જે અલગ અલગ કિંમતો ધારણ કરી શકે છે એવા સંખ્યાઓ એવા સંકેતોને શું કહેશું આપણે ચલ અને અટળાંકો એટલે કે અચળાંકો એટલે શું તો કે સંખ્યા અને સંખ્યા તો આપણે સંખ્યા તો સંખ્યા પદ્ધતિમાં ભણી જ ગયા છીએ આપણે એક જ સંખ્યા તરીકે હવે યાદ રાખશું કે જેને આપણે વાસ્તવિક સંખ્યા કેપિટલ આર વડે દર્શાવતા હતા કે જેમાં કઈ કઈ સંખ્યા આવતી હતી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા અસમય સંખ્યા અને વૈધિક હૈટી અનંત આવૃત્ત અનંત અનાવૃત એવી બધી જ સંખ્યા કેની અંદર આવી જતી હતી વાસ્તવિક સંખ્યા આરની અંદર આવતી હતી અને હું કામ એને વાસ્તવિક સંખ્યા કહેતા હતા એ પણ યાદ રાખવું પડશે કે દરેક સંખ્યાને આપણે એ અનંત આવૃત્ત હોય કે અનાવૃત્ત હોય સમય હોય કે અસમય હોય આપણે એને વાસ્તવિક સંખ્યા ને શા માટે વાસ્તવિક સંખ્યા કીધી તો કે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ માટે એને વાસ્તવિક સંખ્યા કીધી તો અટલાકો એટલે કે અચળ સંખ્યાઓ અચળ સંખ્યા તરીકે આપણે વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યાઓ લઈ શકીએ છીએ બરાબર તો આવી અચળ સંખ્યાને ચલનો ગુણાકાર હોય એને કહેવાય એક પદ દાખલા તરીકે હું અહીંયા અમુક પદ લખું છું જેમ કે એક પાંચ એક્સ વર્ગ માઇનસ આઠ વાય સાતના છેદમાં નવ ઝેડ વર્ગમૂળ ત્રણ ટી આ દરેક છે એ પદ દર્શાવે છે જેમ કે ચલ એક્સ હવે આપણે કીધું કે ચલ આ શું હોવું રહે અચળ સંખ્યા અને અચળ સંખ્યા તરીકે જો કાંઈ કાંઈ ન હોય તો હું ગુણાકારમાં એક લખી શકું કે ન લખી શકું હા કે ના યસ લખી શકાય શા માટે તો કે એક છે એ કેવું છે સ્વતંત્ર છે ગમે ત્યાં ગમે એની બાજુ બેહાડ દો કાંઈ ફેર પડતો નથી પણ ગુણાકારમાં બરાબર તો એક્સ અને આગળ કાંઈ ન હોય તો હું આપણે ગુણાકારમાં એક લખી જ શકીએ છીએ કાંઈ કે કાંઈ ફેર પડશે નહીં તો આ એક પદ થયું કે જેની અંદર ચલ એક છે અને અચળ સંખ્યા તરીકે શું લીધું આપણે એક પાંચ એક્સનો વર્ગ તો એક સ્વર્ગ છે એ ચલ કહેવાય અને પાંચ છે એ કેવા છે અચળ સંખ્યા બંને ગુણાકારની અંદર છે માઇનસ આઠ વાય તો વાય છે એ ચલ છે અને માઇનસ આઠ એક સંખ્યા દર્શાવે છે સાતના છેદમાં નવ ટીના છેદમાં ક્યુ સ્વરૂપ સમય સંખ્યાનો પ્રકાર એને ગુણ્યા ઝેડ ચલ તો ઝેડ છે એ ચલ દર્શાવે સાતના છેદમાં નવ એ અચળ સંખ્યા દર્શાવે છે એવી જ રીતે વર્ગમૂળ ટી તો વર્ગમૂળ ટી અસમય વર્ગમૂળ ત્રણ એ અસમય સંખ્યા છે પણ ટી શું છે ચલ છે તો અહીંયા કીધું આપણે કે અસમય સંખ્યા હોય તો પણ ઠીક છે કેમ કે અટલ સંખ્યાઓ ક્યાંથી લઈ આવીએ છીએ વાસ્તવિક સંખ્યા આર માંથી બરાબર તો આવા કોઈ કોઈ પદ ને આપણે જોડી દઈએ ભાગાકાર ગુણાકાર સરવાળો કે બાદ બાકીની મદદથી તો આપણું કામ થઈ ગયું શું થઈ ગયું બહુ પદી કહેવાય બરાબર છે જેમ કે જો હું અહીંયા વાત કરું પાંચ એક્સનો વર્ગ ઓછા ત્રણ વાય વત્તા ચાર ઝેડ ઓછા દસ ટી મેં બધા ચલનો ઉપયોગ કર્યો બરાબર છે તો આ એક બહુપદી થઈ ગઈ થઈ ગઈ કે ન થઈ ગઈ હા થાય કેમ કે આમાં બે કે બે કરતાં વધારે પદ છે ગાણિતીય સંબંધ એટલે કે સરવાળો બાદ બાકી ગુણાકાર કે ભાગાકારથી જોડાયેલા છે કોઈ એક હોય તો હાલ એવોથી જોડાયેલા છે તો કે હા જોડાયેલા છે તો આ થઈ ગઈ બહુપદી હવે આટલું આપણને જો સમજાઈ જાય તો આના ઉપરથી આપણે નાના નાના પ્રશ્નોના જવાબ દેવાના થાય કેવા કેવા પ્રશ્નો જેમ કે આમાં ચલની સંખ્યા કેટલી આ કેટલા ચલવાળી બહુ બધી કહેવાય તો આપણને એમ થાય કે અહીંયા કેટલા બધા ચલ છે કે નહીં ગણતરી કરીએ આ એક ચલ એક્સ આ બીજો ચલ વાય ત્રીજો ચલ ઝેડ અને ચોથો ચલ ટી ચાર ચલ આવ્યા તો આ બહુપદી કેવા ચલ કેટલા ચલવાળી થઈ ચાર ચલ બહુપદી કહેવાય કે બહુપદી એવી બહુપદી કે જેની અંદર કેટલા ચલ છે ચાર ચલ છે જો હું માઇનસ દસ કાઢી નાખું તો હવે કેટલા વાળી બહુપદી થઈ ગઈ ત્રણ ચલ જો હું માત્ર પાંચ એક્સ વર્ગ અને માઇનસ ત્રણ વાય ની વાત કરું તો કેટલા ચલ દેખાય છે બે ચલ જ દેખાય છે બરાબર જો એવી રીતે માત્ર શું હોત પાંચ એક્સનો વર્ગ અથવા માઇનસ ત્રણ એક માઇનસ ત્રણ વાય હોત વધતા ઝેડ હોત અથવા તો ખાલી વર્ગમૂળ ત્રણ ટી હોત તો એને એક એક ચલવાળી બહુપદી આપણે કહી શકીએ બરાબર છે તો આ બહુપદીઓના પ્રકાર પ્રકાર તો ન કહી શકીએ પણ ચલને આધારે આનું વર્ગીકરણ કહી શકાય બરાબર બહુપદીમાં રહેલા ચલને આધારે આપણે જો એને વિભાજીત કરવા હોય તો આ રીતે કરી શકીએ કેમ કે એમાં કેટલા કેટલા ચલ છે એ ઉપરથી આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાના થાય બરાબર તો યાદ રાખજો મિત્રો એક્સ વાય ઝેડ ટી એવા બધા જ અલગ અલગ ચલ મળી શકે છે બરાબર જ્યારે એ બી સીડી એવા શરૂઆતના આલ્ફાબેટિકનો ઉપયોગ આપણે કેના માટે કરીએ છીએ અચળ સંખ્યાને દર્શાવવા માટે કરીએ છીએ હવે આગળના ધોરણોમાં આપણે બેઝિક પદાવલી એવું કાંઈક શીખી ગયેલા હતા કે નહીં યાદ આવે કે ન થતું જેમ કે અહીંયા દરેક માટે આપણે કાંઈક લખીએ જોવું આ પદ ખરેખર ગોઠવાયેલું કેમ છે તો કે અચળ સંખ્યાને અને ચલ છે તો જોઈએ આપણે જેમ કે એક્સ એક્સની આગળ કંઈ છે તો કે હા ભાઈ આપણે એવું કીધું તો કાંઈ ન હોય તો આપણે એકને લખી શકીએ તો અહીંયા ચલ એક્સની સાથે જોડાયેલી અચળ સંખ્યા કઈ છે તો કે ઈ અચળ સંખ્યા છે એક અને એકને આપણે શું કહી શકીએ તો કે એનો સહગુણક બરાબર સહગુણક કોને કહી શકાય તો કે ચલ સાથે જોડાયેલી હોય એ અચળ સંખ્યાને એ ચલનો સહગુણક કહેવાય બરાબર જેમ કે પાંચ એક્સનો વર્ગ ઉદાહરણ લઈએ તો અહીંયા ચલ એક્સનો સહગુણક કોણ થશે તો કે ચલ એક્સના ગુણાંકમાં જોડાયેલી સંખ્યા કઈ છે પાંચ તો એક્સ વર્ગવાળા પદનો સહગુણક કોણ થયો તો કે પાંચ સહગુણક થાય એવી જ રીતના જો માઇનસ આઠ વાયનું જોઈએ તો અહીંયા આપણને સ્વાભાવિક રીતે દેખાય જ છે શું તો કે વાય છે એ ચલ છે અને ચલ વાય નો સહગુણક કોણ દેખાય છે માઇનસ આઠ સાતના છેદમાં એવી જ રીતના વર્ગમૂળ ત્રણ ટી તો ટી ચલનો સહગુણક કોણ થાય વર્ગમૂળ ત્રણ બરાબર ચલ સાથે ગુણાંકમાં જોડાયેલી અચળ સંખ્યાને તે ચલનો સહગુણક કહેવાય બરાબર છે તો આ બીજો મુદ્દો આપણો એક પૂરો સહગુણક કોને કહેવાય એ યાદ રાખવું પડે બરાબર ચાલો તો બહુપદીમાં આ બેઝિક બદાવલીઓની વાત આપણે કહી કે જે આપણે આગળના ધોરણોમાં ખરેખર ભણી ગયેલા જ છીએ આ એનું એક નાનકડું અમતું પુનરાવર્તન હતું બરાબર જો બહુપદીને આપણે ઘાતના પ્રમાણમાં બહુપદી ને આપણે ઘાતના પ્રમાણમાં વિભાજિત કરવી છે ઘાતના પ્રમાણમાં વિભાજિત કરવી છે તો એના માટે ત્રણ પ્રકાર જ આપણે માત્ર ભણવાના છે કે જે ધોરણ નવ અને દસ બંનેમાં ઉપયોગી છે બરાબર એક ઘાત દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી એક ઘાત બહુપદી દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી બરાબર એક ઘાત બહુપદી કોને કહેવાય તો કે જો સામાન્ય રીતે હું આમ લખું એક્સ વત્તા વાયડ અથવા તો એક્સ ગુણા વાય ગુણા ઝેડ રેડી અથવા તો એક્સ વાયના છેદમાં ઝેડ જે મજા આવે એવું લખી શકાય કોઈને એમ થાય કે મારે માઇનસમાં એ લખવું છે તો લખો એક્સ વત્તા વાય ઓછા ઝેડ આ દરેકમાં એક્સ વાય અને ઝેડ એ ચલ લીધેલા છે બરાબર અને બધી શું છે બહુપદી છે છે ને ચાલો તો હવે અહીંયા એક ચોખ્ખોટ નથી કઈ તો કે બહુપદી ખરી પણ કેટલા કેટલા ચલવાળી એની કાંઈ વાત કરેલી નથી માત્ર બહુપદી કે જેના દરેક ચલની ઘાત કેટલી દેખાય છે જોવો તો એક્સની કાંઈ ન હોય તો કેટલી ઘાત લખાય એક વાયની કાયનો હોય તો કેટલી ઘાત લખાય એક એવી જ રીતના ઝેડની કાયનો હોય તો કેટલી ઘાત લખાય એક ત્રણેય ચલની મહત્તમ ઘાત કેટલી દેખાય છે તો કે એક તો એક ઘાત બહુપદી કહી શકાય પણ જો આપણને પ્રશ્ન પૂછે કે આની અંદર ચલ કેટલા છે તો ચલ કેટલા દેખાય છે એક વાય અને ઝેડ તો કે ત્રણ ચલ છે પણ ઘાત કેટલી છે મહત્તમ એક છે કે નહીં સરવાળાના સંબંધમાં હોય તો પણ ઘાત કેટલી દેખાય છે એક જ દેખાય છે ત્રણેય બધા જ ઉદાહરણોમાં ચલની સંખ્યા કેટલી દેખાય છે જોવો તો ચલ છે ત્રણ અને ઘાત દરેકમાં કેટલી દેખાય છે એક જ દેખાય છે બરાબર તો ચલ ગમે એટલા હોય પણ જો એ બહુપદી ની ઘાત એક હોય તો એવી બહુપદી ને કેવી બહુપદી કહેવાય એક ઘાત બહુપદી પણ અહીંયા જો હું આગળ એક શબ્દનો ઉમેરો કરી દઉં કે એક ચલ એક ઘાત તો આ બધામાંથી એક પણ ઉદાહરણ ચાલે એમ નથી શા માટે તો કે મેં ચોખ્ખોટ કરી દીધી કે મારે એક જ ચલ વાળી અને એક જ ઘાત હોય એવી બહુપદી જોઈએ છીએ કે જે બહુપદીને આપણે કહીએ છીએ સુરેખ સુરેખ બહુપદી કહેવાય છે કેવી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય તો કે જો પાછું નામ એક વખત વાંચીએ તો આપણને ઉદાહરણ આપણે મળી રહી એક ચલ હોવો જોઈએ અને ઘાત કેટલી હોવી જોઈએ એક જ કોની ઘાત હોવો એક હોવી જોઈએ તો કે ચલની જે ચલ લઈએ એની મહત્તમ ઘાત કેટલી થવી જોઈએ એક જ થવી જોઈએ જેમ કે હું લખું પાંચ અને એક ચલ બહુપદી કહી શકાય શા માટે ચલ ની ઘાત કેટલી છે એક આગળ છે પાંચ પાંચ શું છે અચળાંક અથવા તો અચળ સંખ્યા બરાબર તો આવી બહુપદીને કેવી બહુપદી કહી શકીએ સુરેખ બહુપદી અથવા તો એક ચલ એક ઘાત બહુપદી કહી શકાય જો હું વત્તા બે ઉમેર દઉં તો ભાઈ એક જ કહેવાય શું કહેવાય એક ચલ એક જ ઘાત બહુપદી કહેવાય પણ જો અહીંયા મેં બગડો કરી નાખ્યો એટલે કે એક્સનો વર્ગ કરી નાખ્યો તો તો કહેજો ચલ કેટલા દેખાય છે એક જ છે કયો ચલ છે એક્સ બરાબર તો એક ચલ અને બહુ ચલની મહત્તમ ઘાત કેટલી દેખાય છે બે તો બે એટલે દ્વિઘાત કહેવાય ચલ કેટલા લીધા એક જ ચલ છે ઘાત કેટલી કરી નાખી બે રેડી તો એને એક ચલ દ્વિઘાત બહુપદી કહેવાય એવી જ રીતના જો બેની જગ્યાએ કંઈક ત્રણ લઈ લીધા હોત તો તો કે જો આવું કંઈક ઉદાહરણ લઈએ ત્રણ એક્સ નો ઘન વત્તા બે એક્સ વર્ગ ઓછા એક્સ વધતા આઠના છેદમાં નવ બરાબર તો રો તો કેટલી વખત ચલ આવ્યા તો કે એક બે ને ત્રણ પણ ચલ કયો છે એક જ છે એક જ ચલ છે કે નહીં તો અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો આવા પ્રશ્નોમાં વિદ્યાર્થી ઘણી બધી વાર જાણી જોઈને ભૂલ કરી નાખ્યા ઉતાવળમાં કેમ તો કે જો આપણને શું મગજમાં છે કે ભાઈ ચલ કેટલી વખત છે એ જોવાનું કોઈ જોતું નથી અહીં ચલ એક જ છે કયો ચલ છે તો કે એક્સ પણ એ આવ્યો કેટલી વાર અલગ અલગ ઘાતમાં તો કે ત્રણ વખત આવ્યો અહીંયા ત્રણ ઘાત છે અહીંયા બે ઘાત છે અહીંયા એક ઘાત છે અહીંયા દરેક વખતે એક્સ છે એ એક જ છે એક્સની એક જ કિંમત મૂકવાની છે એ કિંમત જે કંઈ દાખલાને અનુલક્ષીને મૂકેલી હોય એ બરાબર એના સિવાય કંઈ લખવાની નથી માની લ્યો કે એક્સ બરાબર આપણને બે કહી દીધેલા હોય તો આ ત્રણેય જગ્યાએ આપણે એક્સની કિંમત બે જ લેવાની થાય બરાબર અહીંયા ખાસ વિદ્યાર્થીઓ ભૂલ કરે છે અને જવાબમાં શું લખી નાખે છે કે ત્રણ ચલ છે ત્રણ ચલ નથી ચલ તો એક જ છે અને બહુપદીની મહત્તમ ઘાત કેટલી કહેવાય ત્રણ ઘાત કહેવાય શા માટે બે નો લીધી મહત્તમ મોટા મોટી ઘાત કઈ છે ત્રણ નંબર ત્રણ ઘાત છે બરાબર તો આ ઉદાહરણ કેનું કહી શકાય તો કે એક જ ચલ છે અને ઘાત કેટલી છે ત્રિઘાત બહુપદી છે બરાબર તો રેડી ઘાતના પ્રમાણે આપણને એક વાત આ સમજાઈ ગઈ બીજું આપણને એવું પૂછે કે બહુપદીઓમાં રહેલા ચલની સંખ્યા જણાવો તો બહુપદીઓમાં રહેલા ચલની સંખ્યા કઈ રીતે મેળવી શકાય તો કે ભાઈ એમાં પદ હોય એ ગણી લેવાના જેમ કે હમણાં જ એક ઉદાહરણ લીધું હતું એના જેવું ઉદાહરણ લઈએ ડીએક્સનો વર્ગ વધતા ત્રણ એક્સ વધતા ચાર વાય ઓછા આઠ ટી તો અહીંયા પદની સંખ્યા કીધેલી છે આઠ ટી અથવા તો કોઈ એક કોઈ પણ એક પદને કાઢી નાખું તો હવે આ બહુપદી કેટલા પદ વાળી થઈ ગઈ ત્રિપદ અથવા તો ત્રિપદી કહેવાય જો હું હજી કોઈ એકને કાઢી નાખું તો આ બહુપદી કેટલા પદવાળી થઈ ગઈ દ્વિપદી અથવા તો બે પદ રેડી જો આવું હોય તો એક પદવાળી ખ્યાલ હતા હવે ફરીથી એક વખત આના ઉપર આવ્યા કેવી બહુપદી ને એક ચલ એકઘાત બહુપદી કહેવાય એનું સામાન્ય સ્વરૂપ શું છે એનું પ્રમાણિત સ્વરૂપ શું છે એ કેવા સ્વરૂપવાળી બહુપદીને આપણે ડાયરેક્ટ જોતા કહી શકીએ કે આ એક ઘાત છે આ દ્વિઘાત છે કે આ ત્રિઘાત છે તો પહેલી વાત એ કે કોઈ પણ બહુપદી હોય ને એને પોલીનોમિયલ પોલિનોમિયલ એટલે શું તો કે આનું ઇંગ્લિશના પીઓ એલ વાય પોલિનોમિયલ એના પી ઉપરથી પોલિનોમિયલના પી ઉપરથી પી ઓફ એક્સ ડોટો અને વાંચવામાં ધ્યાન રાખજો અને વચ્ચે પી ઓફ એક્સ પી ઓફ એક્સ આનો અર્થ શું થયો તો કે આ છે એ ચલ એક્સની બહુપદી દર્શાવે છે શું દર્શાવે છે ચલ એક્સની બહુપદી રેડી હવે જો આની જગ્યાએ પી ઓફ એક્સની જગ્યાએ મારે કંઈક બીજો શબ્દ વાપરવો હોય તો વાપરી શકાય કેવો શબ્દ ક્યુ એક્સ એ વાપરી શકાય આર ઓફ એ વાપરી શકાય એસઓફેક્સ વાપરી શકાય યુ ઓફ એક્સ વાપરી શકાય એફ ઓફ એક્સ વાપરી શકાય વી ઓફ એક્સ વાપરી શકાય ટી ઓફ એક્સ વાપરી શકાય એનો મતલબ એમ કે તમને મજા આવે ને એવો કોઈ પણ શબ્દ હાલે પણ સ્ટાન્ડર્ડલી પ્રમાણિત રીતે શું દર્શાવાય છે પી ઓફ એક્સ પી ઓફ એક્સ પણ લખી શકાય જો હું ચલ વાયની વાત કરતો હોય તો પી ઓફ વાય લખી શકાય જો હું પી ઓફ ઝેડ લખું તો એનો અર્થ એવો થઈ ગયો કે આ ચલ ઝેડની બહુ પદી દર્શાવે છે જો હું પી ઓફ ટી લખું તેનો અર્થ એવો થઈ ગયો કે ચલ કોણ છે મારી પાસે ટી કાઉન્સની અંદર રહેલી સંજ્ઞા એ ચલ દર્શાવે છે જ્યારે આગળના પીનો અર્થ અથવા તો ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એફ એવા કોઈ પણ ઘટક હોય એ હું દર્શાવે છે બહુપદી દર્શાવે છે બરાબર છે જો આટલું વસ્તુ આપણને ક્લિયર હોય મગજમાં તો નેક્સ્ટ ટાઈમ આપણે બહુપદીઓના સામાન્ય સ્વરૂપ વિશેની ચર્ચા કરી અને સ્વાધ્યાય બે પોઈન્ટ એક તરફ આગળ વધશું બરાબર છે રેડી તો અત્યંત સરળ પણ અત્યંત અઘરું સમજવાનું થોડું થોડું પણ એને મગજમાં એક વખત ફિટ કરી લ્યો એટલે આ ચેપ્ટરમાં કશું જ નથી બરાબર સૌથી સરળમાં સરળ કોઈ ચેપ્ટર હોય ગણિતની અંદર તો એ છે બહુપદી આગળના ધોરણોમાં કદાચ કોઈને કંટાળાજનક લાગ્યું ન સમજાણું તો કાંઈ વાંધો નહીં અત્યારે પહેલેથી આપણે રિવિઝન કરી લઈશું આગળ જેમ જેમ નવું આવે છે એને શીખતા જશું એટલે આપણને બહુ પ્રમાણમાં સહેલું ચેપ્ટર લાગશે બરાબર છે તો નેક્સ્ટ ટાઈમ આપણે સામાન્ય સ્વરૂપ વિશેની ચર્ચા આગળ વધારે